हेलो स्टूडेंट, आई एम डी के पटेल, एचओडी सिविल डिपार्टमेंट। गई काले मैं तुमने ईटो फ्लो डायग्राम विषय समझूती आपी थी। आज हूँ तुमने ईटो ने पकावानी जुदी जुदी रीतनी भट्ठी विषय समझूती आपीश। तो मैं विद्यार्थी मित्रों बात करिए पड़े तो जयरे ओछी ईटो हो તે વખતે નિભાડાની ઈંટો અને નિભાડાની રીતે દહન કરીને ઉપયોગ કરવાનો, જ્યારે આપણે સતત અવિરત વધારે ઈંટોની જરૂરિયાત હોય ત્યારે ટ્રેન્ચ ભઠ્ઠી અને હોકમેન ભઠ્ઠીની રચના કરવામાં છે। આ ભઠ્ઠીઓમાં તમને અવિરત ઈંટો પાકેલી મળતી હોય છે। હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમને વાત કરીએ તો બુલચેન પ્રછરી દર્શાવેલી છે। આમાં એ તથા એફમાં કાચી ઈંટો, એ તથા એફમાં કાચી ઈંટો ગરમ થાય છે, બી તથા જીમાં ઈંટોનું દહન થાય છે, એટલે બી તથા ઈંટો દહન થાય છે, સી તથા એચની અંદર ઈંટો ઠંડી પડે છે, ડી તથા આઈમાં ઠંડી પડેલી ઈંટો બહાર લાવવામાં આવે છે, ઈ તથા જેમાં કાચી ઈંટોની ગોઠવણ થાય છે। બોલ્ટ્રેન ભઠ્ઠી સંપૂર્ણ અથવા અડધી ખુદાણમાં હોય છે। તેનો આકાર ગોળ, અંડાકાર અથવા લંબચોરસ હોય છે। ભઠ્ઠી અલગ અલગ ખંડોમાં વિભાજિત હોય છે અને દરેક ખંડમાં અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે। ઈંટો ગોઠવતી વખતે વચ્ચે બળતણ રાખવામાં આવતું હોય છે તથા ભઠ્ઠીમાં બળતણ દાખલ કરવામાં છતના કાણા ઉપર કાણા રાખવામાં આવે છે। જે ખંડમાં કાચી ઈંટો મૂકવામાં હોય તે ખંડની કાણા ઉપર ચીમની ગોઠવવામાં આવે છે। તો આ બોલ્ટન ભઠ્ઠી વિશે જોયો। હવે હોકમેન ભઠ્ઠીની વાત કરીએ તો ઈંટો પકાવવા માટેની અવિરત ભઠ્ઠીની અંદર આ રીત ખૂબ ગાણીતી છે। મોટાભાગના શહેરોની અંદર અથવા કોઈપણ જગ્યાએ ઈંટોનું પ્રોડક્શન થતું હોય એવી જગ્યાએ આ હોકમેન ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એને ઇંગ્લિશની અંદર હોકમેન ક્લીન પણ કહેવામાં આવે છે। વર્તુળાકાર ભઠ્ઠીની રચના જમીનની ઉપર કરવામાં આવે છે। ભઠ્ઠીની મધ્યમાં ચીમની હોય છે। ભઠ્ઠીને 12 વિભાગમાં વહેંચવામાં આવે છે। દરેક વિભાગને ચીમની સાથે જોડવામાં આવે છે અને દરેક વિભાગની બળતણ દાખલ કરવામાં આવે છે। આપણે જોયું હશે કે મિલની અંદર પણ તમે જોયું હશે ચીમની ભઠ્ઠી ગોઠવે છે, એવી રીતે અહીં 12 ભાગ જે સરખા હોય એની વચ્ચે જ ચીમની ગોઠવવામાં આવે છે। આ ભઠ્ઠીમાં બળતણ તરીકે પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે। ભઠ્ઠીની કાર્યવાહી નીચે પ્રમાણે થતી હોય છે। ઠંડી હવા 1-12 વિભાગમાં દાખલ, ઠંડી હવા 1-12 વિભાગમાં દાખલ થાય છે જ્યારે ઈંટોને બહાર લાવવામાં આવે છે। હવા 12માંથી 11, 10, 9, અને 8 વિભાગોમાં જાય છે। જો ઠંડી પડતી હોય છે 6 તથા 7 વિભાગોમાં દહન કાર્ય ચાલુ હોય છે। ગરમ હવા 5, 4, અને 3 વિભાગોમાં આવેલી ઈંટોને ગરમ છે। કાચી ઈંટોને વિભાગ 2માં ગોઠવવામાં આવે છે અને ગરમ હવા ચીમની દ્વારા ઉપર જાય છે। હવે જોઈએ આપણે કે હવે પછીના તબક્કામાં દહન 4-5 વિભાગમાં કરવામાં છે। આ પ્રમાણે વારાફરતી દહન ચાલુ રહેશે અને ઈંટો અવિરત મળતી રહેશે। હવે હોકમેન ભઠ્ઠીના ફાયદાની વાત કરીએ તો બળતણ ઓછું વપરાય છે અને વરસાદની ઋતુમાં પણ દહન કાર્ય ચાલુ થાય છે। ભઠ્ઠીનો ન્યૂનતમ વિસ્તાર એટલે ભઠ્ઠી ઓછા વિસ્તાર રોકે છે અને સમયની બચત થાય છે। ઈંટોની સારી ગુણવત્તા મળે છે આપણને, સારી ક્વોલિટીની બ્રિક્સ આપણને રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેને આપણને ઈંટો મળતી હોય છે અને ઈંટોની સુકવણીની જરૂર નથી આમાં ઈંટોની સુકવણીની જરૂર પડતી નથી આ ભઠ્ઠીની અંદર। આ એનો મોટામાં મોટો ફાયદો છે। હવે આપણે વાત કરીએ હોકમેન ભઠ્ઠીના ગેરફાયદા તો આ ભઠ્ઠી કાર્યગત રાખવા માટે સુપરવાઇઝરની જરૂર રહે છે તથા ભઠ્ઠી તૈયાર કરવા માટે પ્રારંભિક ખર્ચ થતો હોય છે। એટલે ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આ ભઠ્ઠીમાં શરૂઆતમાં ખર્ચ વધારે થતો હોય છે પણ અંતે ફાયદારૂપ હોય છે। થેન્ક યુ। હવે નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું ઈંટોનું પરીક્ષણ।